मातृछाया शिक्षण संकुलना ऑनलाइन क्लासीस में आप सौनु हार्दिक स्वागत है। अगाउना पीरियड में आपणे अहींया सुधी जोयुं हतुं के ज्यां यंग रॉय तेमना अंकल वॉल्ट पासे वार्ता सांभळे छे अने ए वार्ता एने खूबज गमे छे, परंतु ए वार्ता ज्यारे ए पिक्चर में जोवे छे त्यारे ते निराश थाय छे। तो चालो आगळ जोईए। लाइक मेनी पीपल हु वर्क टू क्रिएट ह्यूमर, ह्यूमर एटले हास्य, क्रिएट एटले उत्पन्न करवो। लाइक मेनी पीपल एटले के घणा लोकोनी जेम, हु वर्क टू क्रिएट के जेओ हास्य उत्पन्न करवानुं काम करे छे। वॉल्ट टूक इट वेरी सीरियसली, वॉल्टे पण ए सीरियसली एटले के गंभीरतापूर्वक लीधुं। ही वुड ऑफन सीट ग्लूमीली थ्रू द फनीएस्ट कार्टून, એટલે કે જ્યાં ફનીએસ્ટ કાર્ટૂન હોય, રમૂજી કાર્ટૂન હોય, ત્યાં પણ વોલ્ટ ગ્લુમીલી એટલે કે ખિન્નતાપૂર્વક, સેડ, દુઃખી થઈને બેસતા। કેમ? તો કે કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રુવ ઇટ, એટલે કે તે એ કાર્ટૂનને પણ કઈ રીતે વધારે સારું બનાવી શકાય તેના પર ધ્યાન આપતા। વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, વોલ્ટ તેમની સાથે જે કામ કરતા હોય તેવા લોકોનો જે મત હોય, ઓપિનિયન હોય, એમની તે કદર કરતા, તેમને રિસ્પેક્ટ આપતા, એટલે તેમને સાંભળતા। બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ, એટલે કે સાંભળે બધાને, એમની સાથે જે કામ કરતા હોય તે બધા વ્યક્તિને સાંભળે, પણ જે ફાઇનલ ડિસિઝન જે લેવાનું હોય એ પોતે જ લેતા। વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસ્પ્લેઝર, એટલે કે એક વખત નવું કાર્ટૂન જોઈને તેઓ હતાશ થઈ ગયા, નિરાશ થઈ ગયા। વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ, એટલે કે અમારા પીપલ એટલે કે અમારા લોકો, જે ગ્રુપમાં લોકો હતા એ બધાને બોલાવ્યા અને બધાને કહ્યું કે તમે આ કાર્ટૂન ઉપર પોતાનો પ્રતિભાવ આપો। વન આફ્ટર અનધર દે સ્પોક અપ, એટલે કે એક પછી એક, વન આફ્ટર અનધર, એક પછી એક વારાફરતી તેઓ દરેકે દરેકે પોતાનો મત રજૂ કર્યો। ઓલ ઇકોઇંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ, ક્રિટિસિઝમ એટલે ટીકા કરવી, નિંદા કરવી, તેઓ દરેક એટલે કે દરેક વ્યક્તિ, વન આફ્ટર અનધર તેઓ દરેક બોલ્યા અને દરેકે દરેક વ્યક્તિએ વોલ્ટની હામાં હા મિલાવી અને એટલે જ તેઓ વોલ્ટની ટીકા, નિંદાનો શિકાર બન્યા। અને વોલ્ટે શું કહ્યું? આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ દેટ સે યસ વોલ્ટ, હવે આ જેટલા પણ લોકો હતા એ બધાએ વોલ્ટના કારણે, વોલ્ટના ડર કે વોલ્ટની હામાં હા મિલાવવા માટે તેમણે હા પાડી કે હા અમને પણ કાર્ટૂન ગમ્યું નથી, એટલે વોલ્ટે તેમની નિંદા કરી અને નિંદા કરતાં શું કહ્યું કે આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ દેટ સે યસ વોલ્ટ, એટલે હું એવા રબર સ્ટેમ્પ્સ પણ બનાવી શકું છું જે યસ વોલ્ટના નામવાળા હોય। હી સ્નેપ્ડ, સ્નેપ્ડ એટલે વચ્ચેથી બોલી ઉઠવું, અચાનક બોલી ઉઠવું, એટલે જ્યારે આ બધા વ્યક્તિ હામાં હા મિલાવતા હતા ત્યારે વચ્ચેથી બોલી ઉઠ્યા વોલ્ટ અને એમણે એવું કહ્યું કે હું રબર સ્ટેમ્પ બનાવી શકું છું કે જે હામાં હા મિલાવી શકે, જે યસ વોલ્ટ નામના હોય। ધેન હી વિલ્ડ એન્ડ આસ્ક, પછી એણે બીજી તરફ જોયું અને પૂછ્યું, ધ પ્રોજેક્શનિસ્ટ વોટ હી થોટ, એટલે કે જે પ્રોજેક્ટર ઉપર કામ કરતો હોય એ વ્યક્તિની સામે જોયું અને એને પૂછ્યું કે તું શું વિચારે છે। ધ મેન સેન્સ દેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર, ડિસેન્ટ એટલે અસહમતિ, એટલે એને એ વસ્તુ દેખાઈ ગઈ કે મારે અસહમતિ દર્શાવવાની છે, એટલે એણે શું કહ્યું, આઈ થિંક યુ ઓલ આર રોંગ, એણે કહ્યું તમે બધા જ ખોટા છો, હી ડિક્લેર, એણે કહ્યું। વોલ્ટ જસ્ટ ગ્રીન, એટલે વોલ્ટ હસ્યા, પણ કેવું હસ્યા? ફેક સ્માઇલ, એટલે કે કૃત્રિમ, બનાવટી હાસ્ય। યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ, અને વોલ્ટે એ વ્યક્તિને એવું કહ્યું કે તું તારા પ્રોજેક્ટર ઉપર કામ કર। વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ, એટલે કે વોલ્ટ પોતાની જાતને દરેકે દરેક કાર્યમાં ઇન્વોલ્વ કરતા, એટલે કે ઓતપ્રોત કરતા, દરેકે દરેક કાર્યમાં તે અંદર જતા। ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો,
ડ્યુરિંગ એટલે દરમિયાન, એટલે કે એક સ્ટોરી કોન્ફરન્સ, વાર્તાની જે કોન્ફરન્સ હતી કે જેમાં ઘણા બધા લોકો જોડાયા હોય, ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો. મિકી માઉસ ક્લબ ટીવી શોમાં એક કોન્ફરન્સ હતી, તે દરમિયાન ધ સ્ટોરી મેન કે જે વાર્તા કહી રહ્યો હતો તે વ્યક્તિ, પોઇન્ટર ઇન હેન્ડ, તેના હાથમાં પોઇન્ટર હતું, તે પ્રોજેક્ટર ઉપર સ્ટોરી દર્શાવી રહ્યો હતો અને એના હાથમાં પોઇન્ટર હતું, વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ. સિક્વન્સ એટલે ઘટનાક્રમ, એક પછી એક જે ઘટના બની હોય એને સિક્વન્સ કહેવાય. એ ઘટનાક્રમ દર્શાવી રહ્યો હતો અને બોલ્યો, હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, એટલે કે સાયકલ કઈ રીતે ચલાવવી તે તેનો ટોપિક હતો. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, હી બિગેન. હવે એણે વાક્યની શરૂઆત કેવી રીતે કરી, તો કે જ્યારે તમે તમારી સાયકલ પર બેસો છો, આ એનું પ્રથમ વાક્ય હતું અને વોલ્ટે તેમને અટકાવી દીધા. વોલ્ટ સ્ટોપ હિમ, વોલ્ટે તેમને અટકાવ્યા અને શું કહ્યું, ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. હવે યોર બાઇસિકલ એટલે તમારી બાઇસિકલ, તમારી સાયકલ, અને અ બાઇસિકલ એટલે એક સાયકલ, કોઈ એક સાયકલ. વોલ્ટે તેમને ત્યાં અટકાવ્યા અને એવું કહ્યું, રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. યાદ રાખો, વોલ્ટે તે વ્યક્તિને એવું કહ્યું કે યાદ રાખો, દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે એની પાસે પોતાની સાયકલ હોય. એ જમાનામાં સાયકલ હોવી એટલે એક મોટી વાત હતી. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ, એટલે કે ડિઝનીલેન્ડની જે વાર્તા છે તે બીજી બધી જ વાર્તા કરતાં ખૂબ જ સારી છે. હવે તમને અહીંયા એક વાક્યમાં પ્રશ્ન પૂછાઈ શકે કે વિચ સ્ટોરી ઇઝ બેટર ધેન એનીથિંગ એલ્સ, તો આન્સરમાં તમારે લખવાનું, ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ ઇઝ વે બેટર ધેન એનીથિંગ એલ્સ. ઇલ્યુસ્ટ્રેટ એટલે કે વર્ણન કરે છે, શેનું વર્ણન કરે છે, વોલ્ટ્સ વિઝન, જે આ ડિઝનીલેન્ડની વાર્તા છે એ વોલ્ટનું એક સપનું હતું. એન્ડ હિઝ સ્ટબન ડિટર્મિનેશન, એટલે કે તેમનું જે જિદ્દી વલણ હતું કે મારે આ ડિઝનીલેન્ડ બનાવવું જ છે, મારે આ કાર્ટૂન ક્રિએટ કરવું જ છે, આ તેની વાર્તા છે. ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન, આ એવો આઈડિયા હતો કે જેમાં તેમણે વિશ્વાસ કર્યો. આપણે ઘણા બધા આઈડિયા, આપણે ઘણું બધું ફ્યુચર માટે વિચારતા હોઈએ, ભવિષ્ય માટે, કે મારે આમ કરવું છે, મારે આર્મીમાં જવું છે, મારે ક્રિકેટમાં જવું છે કે કંઈ પણ, પરંતુ તેના પર વિશ્વાસ કરવો એ બહુ મોટી વાત છે. તમને તમારા પર વિશ્વાસ હોવો જોઈએ, અને વોલ્ટને એ વિશ્વાસ હતો કે હું ડિઝનીલેન્ડ કાર્ટૂન બનાવીશ. ફોર યર્સ એટલે કે વર્ષો સુધી, વોલ્ટ હેડ ક્વાયટલી નર્સ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક, એટલે કે ઘણા વર્ષો સુધી વોલ્ટે ચૂપચાપ, ક્વાયટલી એટલે ચૂપચાપ, નર્સ્ડ એટલે ઉછેરવું, NURSED એટલે ઉછેરવું, ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. અમ્યુઝમેન્ટ પાર્ક એટલે મનોરંજન પાર્ક. વોલ્ટે ઘણા વર્ષો સુધી આ સપનાનો ઉછેર કર્યો. કયું સપનું? તો કે તેમને અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવું છે, મનોરંજન પાર્ક બનાવવું છે. એવા સપનાનો તેમણે ઘણા વર્ષો સુધી ચૂપચાપ, કોઈને કયા વગર ઉછેર કર્યો. ઇટ વુડ બી અ પોટ પોરી ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. ડિઝનીલેન્ડ એક એવા વિચારોનું કલેક્શન છે, પોટ પોરી એટલે કલેક્શન, ભેગા કરવું, કલેક્ટ કરવું, કે જે વર્ષો સુધી તેમના દિમાગમાં, એટલે કે તેમના મગજમાં ઉત્પન્ન થતા રહ્યા હતા, એમની કલ્પનામાં હતા. ફર્ટાઇલ એટલે ફળદ્રુપ, ફળદ્રુપ ઇમેજિનેશન, કે વારંવાર તે આવતું જ જતું હતું. તે વિચારોનું એક કલેક્શન છે અને એ વિચારોને આધારે તેમણે ડિઝનીલેન્ડ બનાવ્યું. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન ટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક, એટલે કે સિંકિંગ એટલે ડૂબાડવું, લાખો ડોલર, સિંકિંગ એટલે ડૂબાડવું, લાખો ડોલર ડૂબાડવા, અને એ પણ એક એવા આઈડિયા પાછળ. કેવો આઈડિયા? તો એક અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનો, ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક, અને એ પણ એવું કે જે વોલ્ટના દિમાગમાં હતું, જે વોલ્ટે વિચાર્યું હતું તેવું મનોરંજન પાર્ક, તેની પાછળ આટલા બધા રૂપિયા ડૂબાડવા સીમ સો પ્રીપોસ્ટરસ, એટલે કે ખૂબ જ હાસ્યાસ્પદ લાગતું હતું. દેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન, અને એટલે જ કદાચ
વોલ્ટે કોઈ પણ વ્યક્તિને આના વિશે વાત કરી ન હતી. ઈ જસ્ટ ક્વાયટલી બિગેન પ્લાનિંગ. એમણે ચૂપચાપ એમના પ્લાન શરૂ કરી દીધા હતા એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાના. એઝ યુઝવલ, એટલે કે હંમેશાની જેમ, દો હી ઇન્ફ્યુઝ્ડ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન ઇન્થ્યુઝિયાઝમ, તેમણે અમને બધાને તેમના ઉત્સાહ, એટલે કે જે ઉત્સાહ વોલ્ટમાં હતો તેવા જ પ્રકારના ઉત્સાહથી અમને બધાને ભરી દીધા. વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ, અને એક સમય એવો આવ્યો કે તેમણે આ જે પણ પ્લાન અત્યાર સુધી ચૂપચાપ રીતે ઉછેર કર્યો હતો એ પ્લાનને બધાની સામે રજૂ કર્યો, એ પ્રોજેક્ટને બધાની સામે કહ્યું, અને એવી રીતે રજૂ કર્યો કે એમનો જે ઉત્સાહ હતો એ જ રીતે બીજા લોકો પણ ઉત્સાહી થઈ ગયા, એક્સાઇટેડ થઈ ગયા. સમવન આસ્ક્ડ, કોઈકે પૂછ્યું, વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, એટલે કે ડિઝનીલેન્ડ કેવું દેખાશે. ક્વિક કેમ ધ રિપ્લાય, ફટાફટ રિપ્લાય આપ્યો, ફટાફટ જવાબ આપ્યો, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. પ્રેડિક્ટેબલી, એટલે કે પૂર્વ અનુમાનિત રીતે, વી હેડ ટ્રબલ રેઇઝિંગ મની, એટલે કે અમને પૈસા માટે પ્રોબ્લેમ તો પડવાની જ હતી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955, પરંતુ આટલી બધી સમસ્યા હોવા છતાં પણ ડિઝનીલેન્ડ 1955, એટલે કે 1955 જુલાઈ મહિનામાં ઓપન થયું. હવે તમને એક વાક્યમાં પ્રશ્ન પૂછાઈ શકે કે વેન ડીડ ડિઝનીલેન્ડ ઓપન, ડિઝનીલેન્ડ ક્યારે શરૂ થયું, તો તમારે લખવાનું ઇન 1955, જુલાઈ 1955. સિન્સ દેટ ફર્સ્ટ ડે, એટલે કે ત્યારથી, પહેલાં જ દિવસથી, પ્રથમ જ દિવસથી, મિલિયન્સ ઓફ પીપલ, એટલે કે લાખો લોકો, હેવ ફ્લોક ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. ફ્લોક્ડ એટલે ભેગા થવું. લાખો લોકો દરરોજ યુનિક ક્રિએશન, એટલે કે જે આ એક અજોડ, એક અલગ વસ્તુ જે વોલ્ટના મગજમાં ઉદ્ભવી હતી, જે વોલ્ટે ડિઝનીલેન્ડ બનાવ્યું હતું, તે જોવા માટે દરરોજ તે લોકો ભેગા થતા. લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય, એટલે કે જેવું નાનું બાળક હોય કે જેના હાથમાં નવું રમકડું હોય. ધ બિગેસ્ટ, એટલે કે મોટું. ધ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, એટલે એક એવું કે જે ચમકતું હોય. આ બધું જ મિકી માઉસ વિશે વાત થઈ રહી છે. તેનું જે સૌથી બેસ્ટ કાર્ટૂન હતું, બેસ્ટ ક્રિએશન હતું, એ મિકી માઉસ હતું. વોલ્ટ યુઝ ટુ વેન્ડર થ્રુ ધ પાર્ક, સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. અને અમુક સમયે તો એવું પણ બનતું કે વોલ્ટ પણ બીજા પ્રવાસીઓની જેમ, જે બીજા લોકો જોવા આવતા હતા એ લોકોની જેમ, વોલ્ટ પોતે પણ એ મિકી માઉસને એવી રીતે જ જોતા, અને એને જોઈને તે મનોમન ખુશ થતા. ધ ઓવરવેલમિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ. ધ ઓવરવેલમિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા, એટલે કે અપાર સફળતા. તો શેની અપાર સફળતા? તો વોલ્ટની આ જે સ્ટોરી હતી, આ જે આઈડિયા હતો, તેમાં તેને ખૂબ જ સફળતા મળી. ટ્રિગર્ડ અ ડ્રેમેટિક અબાઉટ ફેસ ઇન ડિઝની ફોર્ચ્યુન, અને ડિઝનીના ભાગ્યમાં એક એવું પરિવર્તન આવ્યું કે જેણે ડિઝનીનું ફોર્ચ્યુન જ બદલી નાખ્યું, ભાગ્ય જ બદલી નાખ્યું આ વોલ્ટના એક આઈડિયાએ. યેટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ, એટલે કે આટલી સફળતા મળ્યા બાદ પણ વોલ્ટ બદલાયા નહીં, વોલ્ટ ચેન્જ ના થયા. હી રિમેઇન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, એટલે કે જેઓ સરળ હતા, જેમ તેઓ પહેલાં સરળ હતા એ જ રીતે તેઓ લાઈફ જીવી રહ્યા હતા. આટલી સફળતા પછી તેઓ બદલાયા નહીં. હી હેટેડ પાર્ટીઝ, એમને પાર્ટી ગમતી ન હતી, નફરત કરતા પાર્ટીઓથી. એન્ડ હીઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ, એટલે કે કદાચ કોઈ દિવસ નાઇટ આઉટ, એટલે રાત્રે ફરવા નીકળતા હોય, તો માત્ર ને માત્ર બર્ગર ખાવા અને ચીલી ખાવા, ચીલી એટલે મરચું, એટ સમ લિટલ રેસ્ટોરન્ટ, એટલે એ પણ કોઈ નાના રેસ્ટોરન્ટમાં. આ તેમનો નાઇટ આઉટનો પ્લાન હતો. ઇઝ ઓનલી એક્સ્ટ્રા વિગેન્સ, એક્સ્ટ્રા વિગેન એટલે વધારાનો ખર્ચ. ઇઝ ઓનલી એક્સ્ટ્રા વિગેન્સ વોઝ અ મિનિએચર રેલ રોડ ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ, તેમના ઘરની આસપાસ તેમણે એક ટ્રેન પટરી એટલે રેલ રોડ બનાવ્યા હતા, અને એ બનાવવામાં જ તેમનો જે આ ખર્ચ હતો તેમાં જ એમના પૈસા જતા, બીજો એમનો કોઈ જ ખર્ચો નહોતો. કારણ કે એમને ટ્રેન પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો,
આગળના આપણે બીજા પીરિયડમાં આપણે જોયું હતું કે હી લવડ ટ્રેન સો મચ, એવું એક વાક્ય હતું. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્ક હિમ, તું આટલા બધા પૈસાનું શું કરીશ? એક મિત્રએ તેમને એક વખત પૂછ્યું. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, સ્ટુડિયો તરફ આંગળી ચીંધી, પોઇન્ટિંગ એટલે આંગળી ચીંધવી. વોલ્ટ સેડ, વોલ્ટે કહ્યું, આઈ ફર્ટિલાઇઝ દેટ ફિલ્ડ વિથ ઇટ, એટલે કે આમાં જેટલું પણ હું ફર્ટિલાઇઝ એટલે આગળ વધારી શકું, હું એને જેટલું પણ વધારે ઇમ્પ્રૂવ કરી શકું તેટલું હું કરીશ, એટલે કે હું મારા બધા પૈસા આમાં રોકીશ. એન્ડ ઇટ્સ ટ્રુ દેટ વોલ્ટ પ્લગ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. અને બન્યું પણ એવું જ કે વોલ્ટની પાસે જેટલા પણ પૈસા આવતા, આ ડિઝનીલેન્ડમાં જેટલી પણ કમાણી થતી તે તેમની કંપનીના સુધારા માટે જ લગાવતા. બીંગ સોલ્વેન્ટ, સોલ્વેન્ટ એટલે દેવું ચૂકવી શકે એવો, એટલે કે દેવું ચૂકવી નાખ્યું હતું, હવે એમની કંપની પર કોઈ લોન નથી, કોઈ માગનાર નહોતું, કોઈ લેણદાર નહોતું. ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ, અને પહેલી વખત એવું બન્યું જ્યારથી એમણે બિઝનેસની શરૂઆત કરી ત્યારથી, ગેવ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ, એટલે કે હવે રૂપિયા વધતા હતા, બધું જ દેવું પૂરું થઈ ગયું હતું, અને આ વસ્તુએ, આ ઘટના એવી બની કે જેનાથી વોલ્ટને નવા આઈડિયા એટલે કે નવી જગ્યાએ રોકાણ કરવા માટે વિચાર આવ્યો, એક નવા આઈડિયાનો જન્મ થયો. ધીસ ઇન્ક્લુડેડ, એટલે કે આ જે આઈડિયા હતા એ કયા હતા? ઇન્ક્લુડ એટલે સમાવેશ કરવો. ધ ડેવલપમેન્ટ ઓફ માઇનરલ કાઇન્ડ એન અલ્પાઇન લાઇક વેલેહા ઇન ધ સિએરા માઉન્ટેન્સ. સિએરા માઉન્ટેન્સ અમેરિકામાં એક જગ્યા છે. તો એમનો એક પહેલો વિચાર એ હતો કે ડેવલપમેન્ટ ઓફ માઇનરલ કાઇન્ડ, એટલે કે ખનીજને લગતું જે કામ હોય તેનો વિકાસ કરો, તેમાં રૂપિયા લગાવવા, એ તેમનો પહેલો આઈડિયા હતો. અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ મિલિયન્સ ડોલર્સ, એટલે કે એમણે એક ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી, એનું નામ હતું કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, કે તેના માટે તેમણે જમીન પણ આપી અને લાખો ડોલર્સ આપ્યા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અ $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. અને આ બધા જ કરતાં સૌથી વધારે અગત્યનો આઈડિયા, સૌથી મહત્વાકાંક્ષી આઈડિયા હોય તો તે આ હતો. $100 million શેમાં ખર્ચ્યા? ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરો બનાવવામાં. અને એ કઈ જગ્યાએ બનાવ્યું? તો ફ્લોરિડા, અમેરિકાનું એક શહેર છે. તમને અહીંયા એક વાક્યમાં પ્રશ્ન આવી શકે કે વિચ ઇઝ ધ મોસ્ટ એમ્બિશિયસ ડ્રીમ ઓર આઈડિયા ઓફ વોલ્ટ, એટલે કે વોલ્ટનો સૌથી એમ્બિશિયસ આઈડિયા, સૌથી મહત્વનો આઈડિયા કયો હતો? તો ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો. ટ્રેજિકલી, હવે જ્યારે જીવનમાં આટલી બધી સફળતા મળે ત્યારે સાથે સાથે કંઈક દુઃખ પણ આવે, તો અહીંયા પણ એવું જ બન્યું. ઇન ધ મિડસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, એટલે કે આ બધા જ આઈડિયા, આ બધી જ વસ્તુની વચ્ચે એક એવો બનાવ બન્યો, વોલ્ટ વોઝ સ્ટ્રિકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. વોલ્ટ એક એવી બીમારીમાં સપડાયા, એવી બીમારીમાં ફસાયા કે જે જીવલેણ હતી. ફેટલ એટલે જીવલેણ, ઇલનેસ એટલે બીમારી, અને સ્ટ્રિકન એટલે સંપડાવવું, ફસાવવું. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. આ એટલે કોણ? આ રોય ડિઝની વાર્તા લખે છે, એમના ભાઈ. એટલે એમણે એવું કહ્યું કે મેં માત્ર એક જ વખત તેમને સાંભળ્યા હતા આ બીમારીનો ઉલ્લેખ કરતા, એટલે કે વારે ઘડીએ તે આ બીમારી વિશે વાત ન કરતા. આઈ હર્ડ ઓનલી વન્સ, એટલે કે મેં એમને માત્ર એક જ વખત આનો ઉલ્લેખ કરતા સાંભળ્યા હતા. અને એમણે શું કહ્યું હતું? વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, એટલે કે મને જે પણ થયું એ, હી ટોલ્ડ મી, એટલે વોલ્ટે રોયને કહ્યું, ડોન્ટ ગેટ ઇટ, કે તેના ઉપર ધ્યાન ન આપો. આટલી મોટી બીમારી હોવા છતાં પણ એ વ્યક્તિએ એક જ વાર ઉલ્લેખ કર્યો અને એટલું પણ કહ્યું સામે કે તેના પર ધ્યાન ન આપો. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાયડ, એટલે કે જે દિવસે તે મર્યા, વોલ્ટ મર્યા, એના પહેલાં એટલે કે એની આગલી રાત્રે હું તેમને હોસ્પિટલ મળવા ગયો હતો. ઓલ ધો ડેસ્પરેટલી ઇલ, કે આટલા બીમાર હોવા છતાં, હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ,
તેમના મગજમાં હજુ પણ એવા વિચારો હતા કે જે પહેલાં હતા, જેઓ સાજા હતા ત્યારે જે વસ્તુ વિચારતા તેવાને તેવા જ પ્લાન તે અત્યારે પણ વિચારી રહ્યા હતા, ફોર ધ ફ્યુચર, ભવિષ્ય માટે, એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, કે તેમણે આખી જિંદગી જેટલા પ્લાન વિચાર્યા એ જ રીતે, એમાં કોઈ જ બદલાવ ન હતો, આ બીમારીનો તેમના પર કોઈ જ અસર ન હતો, એ જ રીતે વિચારી રહ્યા હતા. વોલ્ટ યુઝ ટુ સે દેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. વોલ્ટ હંમેશા કહેતા કે ડિઝનીલેન્ડ ક્યારેય પણ પૂરું નહીં થાય, ફિનિશ્ડ નહીં થાય, એન્ડ ઇટ નેવર વિલ. અને બન્યું પણ એવું કે ડિઝનીલેન્ડ ક્યારેય ફિનિશ ન થયું. આઈ લાઈક ટુ થિંક ટુ, એટલે મને પણ એવું વિચારવું ગમે છે, દેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ, એટલે કે વોલ્ટ ડિઝનીનો પ્રભાવ, વિલ નેવર બી ફિનિશ્ડ, ક્યારેય પૂરો નહીં થાય. દેટ થ્રુ હિઝ ક્રિએશન, કે જે પ્રભાવ તેમણે કઈ રીતે ઉત્પન્ન કર્યો હતો, તો તેમના આઈડિયાઝ દ્વારા ફ્યુચર જનરેશન્સ વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ. આ જે આઈડિયા તેમણે ક્રિએટ કર્યો હતો, આ જે પ્રભાવ પાડ્યો હતો, આ પ્રભાવને આવનારી જનરેશન હંમેશા માટે સેલિબ્રેટ કરશે, ઉજવણી કરશે. વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ, હવે આ એના લાસ્ટ શબ્દો હતા, છેલ્લા શબ્દો, આ ધ્યાનથી સાંભળજો. વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ એઝ દેટ પ્રિશિયસ એજલેસ, પ્રિશિયસ એટલે કિંમતી, અને એજલેસ એટલે ઉંમર વગરનું, જેને ઉંમરનો કોઈ બાંધ ના હોય તેવું, સમથિંગ ઇન એવરી હ્યુમન, એવું તત્વ કે જે દરેકમાં હોય છે, ઇન એવરી હ્યુમન બીંગ, વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોયઝ, કે જે આપણને બાળકના રમકડા સાથે રમવા માટે મજબૂર કરે છે, એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, અને અમુક નાની નાની વસ્તુઓ ઉપર હસવા માટે મજબૂર કરે છે, એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ, કે જે આપણને બાથ ટબમાં ગાવા માટે મજબૂર કરે છે, સપના જોવા માટે મજબૂર કરે છે. આવું એક તત્વ આપણામાં રહેલું છે, દરેકે દરેક વ્યક્તિમાં એક એવું તત્વ છે જે કિંમતી છે અને જેમાં ઉંમરનો કોઈ બાંધ નથી, જે દરેકે દરેક ઉંમરમાં હોઈ શકે, આવું વોલ્ટ ડિઝની કહેતા. તો આ સાથે જ આપણો વોલ્ટ ડિઝની પૂરું થાય છે. આ એક એવી પ્રેરણાદાયક સ્ટોરી છે કે જેમાંથી ઘણું બધું શીખવા જેવું છે. તેમને ખૂબ જ નિષ્ફળતાઓ મળી, અપાર નિષ્ફળતાઓ, તેના પછી અપાર સફળતા પણ મળી, અને સાથે સાથે જીવલેણ બીમારી પણ આવી, પણ છતાં વોલ્ટ ક્યારેય હાર ના માન્યા. એવી જ રીતે આપણે પણ આપણી જિંદગીમાં ક્યારેય હાર ન માનવી જોઈએ. નિષ્ફળતાઓ તો આવવાની જ છે, પણ તેને સફળતામાં કઈ રીતે કન્વર્ટ કરવી, કઈ રીતે ત્યાં સુધી લઈ જવું, એ આપણો એક ઉદ્દેશ હોવો જોઈએ.